गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप गुजराती में वर्षा ऋतु बन लखीशू बराबर। तो हूँ तमने पहला समझावीश। वर्ष की मुख्य त्रण ऋतुओ है, शियाळो, उनाळो अने चोमासु अने वर्षा ऋतु बराबर। आखी दुनिया ने जीवन आपनारी ऋतु एटले वर्षा ऋतु है। अषाढ़, श्रावण, भादरवो अने आसो आ चार महीना वर्षा ऋतुना है। महीनों आवता चोमासानी तैयारी चालू थई जाय छे। घरनुं नानुं मोटुं रिपेरिंग थई जाय छे। खेतरो पण साते हाँकीने तैयार करवामां आवे छे। नदी नाळा, चेकडेम पण तपासीने तेनी जरूरी मरामत करी देवामां आवे छे। वरसाद आवता तो सूरत दादा संता कोकड़ी रमवा माँडे छे। आकाशमां वीजळी पोताना नृत्य चालू करी दे छे। धरतीमांथी मीठी मीठी सुगंध आवा लागे छे। जोजોતામાં તો બધે પાણી જ પાણી, પશુઓ, પક્ષીઓ, વૃક્ષો અને આખી સૃષ્ટિ આનંદ આનંદ થઈ જાય છે। બાળકો ગાય છે, આવરે વરસાદ, ઢેબરીઓ પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક। વરસના પ્રથમ વરસાદને માણવાની મજા કંઈ ઓર જ હોય છે। પછી ખેતરમાં વાવણી શરૂ થાય છે। નદી નાળા છલકાવા માંડે છે। ધરતી લોકો ચાદર લે છે। વૃક્ષો લીલાછમ બની જાય છે। ખેતરમાં કૂણો કૂણો પાક હિલોડા લેવા લાગે છે। વાડી ખેતરમાં માણસો કામ કરવા ઉમટી પડે છે। દિવાળી આવે ત્યાં તો ખેતરોમાંથી ઘેર આવવા માંડે છે। ધરતીનો તાટ ખેડૂત કણમાંથી મણ પેદા કરીને માટે બજારમાં પાકને મૂકી દે છે। સૌ ખુશી ખુશી થઈ જાય છે। વર્ષા ઋતુમાં જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવે છે। વર્ષે વરસાદ જરૂરિયાત મુજબ સારો થાય તે વર્ષે લોકો મન મૂકીને તહેવારો ઉજવે છે। ખેડૂતો ખુશ થઈને ઉદાર હાથે પ્રસંગો ઉજવે છે। દેશની સરકાર પણ વિકાસના કામો કરી શકે છે। આમ વર્ષા ઋતુ એટલે જળની ઋતુ, જળ એટલે જ જીવન। તો વિદ્યાર્થી મિત્રો, વર્ષા ઋતુની બંધ તમારે સારા અક્ષર લખવાનો છે, દરેક વિદ્યાર્થી મોડે કરે, અને હું તમને જે વર્કશીટ મોકલાવીશ તે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે। થેન્ક યુ।